અત્યારની જે હાલત છે જોતા આ કરુણ ટીકાને વર્ણવવા માટે અમારી પાસે કોઈ શબ્દ નથી. જિંદગીમાં આવા ક્યારેય પ્રસંગ બન્યા નથી કે આટલા બધા ડેડ બોડીને આટલી ખરાબ હાલતમાં મેં જોયા હોય. મોટાભાગના ડેડ બોડીના માથા હાથ પગ છે નહીં, ફક્ત મુખ્ય ધડનો ભાગ જ છે. મોટાભાગનાને આઈડેન્ટિફાઈ કરવા પણ બહુ જ મુશ્કેલ છે. પણ એમને જે બોડી ઉપર પહેરેલા નાના મોટા ઘરેણા છે કે કોઈ બીજા બેલ્ટ છે કે કોઈ રિસ્ટ વોચ છે કે એ બધી બાબતો ઉપરથી આઈડેન્ટિફાઈ કરવા માટેનો પ્રયત્ન અત્યારે ચાલી રહ્યો છે. અને જે આઈડેન્ટિફાઈ ન થઈ શકે એના માટે ડીએનએ ટેસ્ટ માટે પણ ખાસ કરીને વર્ટિબ્રા કે જે શરીરમાં સૌથી છેલ્લે નાશ પામતી વસ્તુ છે એના નમૂના અત્યારે લઈ રહ્યા છે. 2 થી 3 કલાકની અંદર મોટાભાગના ડેડ બોડીના પરીક્ષણનું કામ પૂરું થશે એવું અમને અહીંના એફએમના ડૉક્ટર સાહેબે વાત કરી છે. ઘટના સ્થળે આઈએમએના તમારી તમામ પેટર્નની ઉપર આ આવી પહોંચ્યા છે, બહુ દુઃખદ ઘટના છે અને રાજકોટ માટે ખરેખર આજનો આ સાંજ છે એ કાળી ટીલી સ્વરૂપ છે. ઓકે, ખાસ કરીને કઈ કઈ ટીમો અત્યારે અવેલેબલ છે ને સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરી હતી? અત્યારે અમે સુપ્રિન્ટેન્ડન્ટ સાથે મળીને આવ્યા અને રાજકોટના 2500 ડોક્ટરો આઈએમએ તરફથી આ બાબતમાં કોઈ પણ જાતની સેવા માટે તત્પર છે અને ગુજરાતના 37,000 ડોક્ટરોએ અમને આ બાબતમાં આશ્વાસિત કર્યા છે કે કોઈ પણ ગામમાંથી કોઈ પણ શહેરમાંથી કોઈ પણ જાતની ટીમની જરૂર પડશે તો એ તાત્કાલિક મોકલી આપશે. જામનગરની ટીમ તો અત્યારે રેડી છે પણ હાલની અંદર દાજેલા દર્દીઓ અહીંયા આવે અને સારવાર લે એ પ્રકારનો કોઈ ધસારો જોવા મળતો નથી. પણ તમામ પ્રકારની વ્યવસ્થા ડ્રેસિંગથી લઈ પ્લાસ્ટિક સર્જનથી લઈ સર્જરી ઓર્થોપેડિક તમામ ડૉક્ટરોની ટીમ અત્યારે ઉપસ્થિત છે.